જૂનાગઢમાં એક આધેડનું મોત નિપજ્યું છે. મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે. જૂનાગઢથી જૂનાગઢમાં આધેડનો મૃતદેહ સ્વીકારવા માટે સમાધાન થઈ ગયું છે. જૂનાગઢમાં આધેડનો જે મૃતદેહ છે અને પોરબંદરના સાંસદ રમેશ ધડુકનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આ અંગે તપાસ માટે ચાર વ્યક્તિની કમિટી બનાવવામાં આવી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો. ત્રણ સાંસદ સહિત ચારની કમિટી તપાસ કરશે. આ અંગે વહેલી તકે મૃતકના પુત્રને નોકરી આપવામાં આવે તેવી પણ વાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે રીતે માહિતી સામે આવી રહી છે, જૂનાગઢથી જૂનાગઢમાં આધેડે જે આપઘાત કર્યો હતો અને તે મૃતદેહ સ્વીકારવા મુદ્દે સમાધાન કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના સાંસદ રમેશ ધડુકનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તપાસ માટે ચાર વ્યક્તિની કમિટી બનાવવામાં આવી છે અને કમિટીમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્રણ સાંસદ સહિત ચાર કમિટી તપાસ કરશે અને વહેલી તકે મૃતકના પુત્રો છે તેમને નોકરી આપવામાં આવશે. જૂનાગઢમાં આધેડ દ્વારા આપઘાત કરવામાં આવ્યો અને આપઘાત કર્યા બાદ જે મૃતદેહ છે તે સ્વીકારવા મુદ્દે સમાધાન દર્શાવવામાં આવ્યું છે કે સમાધાન કરશે અને પોરબંદર સાંસદ રમેશ ધડુક દ્વારા મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તપાસ માટે ચાર વ્યક્તિની પણ કમિટી બનાવવામાં આવી છે અને ત્રણ સાંસદ સહિત ચારની કમિટી તપાસ કરશે અને વહેલામાં વહેલી તકે મૃતકના પુત્રને નોકરી આપવામાં આવે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે રમેશ ધડુક દ્વારા. જૂનાગઢ આધેડ મૃતદેહ સ્વીકારવા મુદ્દે જે સમાધાનનો મામલો છે, પોરબંદર સાંસદ રમેશ ધડુકે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જૂનાગઢમાં આધેડનો જે આપઘાતનો મામલો છે પણ તેના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં નહોતો આવ્યો, પણ હવે મૃતદેહ સ્વીકારે તેને લઈને જે સમાધાનની વાત છે પરિવારજનો દ્વારા, પરિવારજનોએ જે કહ્યું હતું અને તે સમાધાન નેતાઓ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને આખરે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વહેલામાં વહેલી તકે આધેડના મૃતક આધેડના પુત્રને નોકરી આપવામાં આવે. પોરબંદરના જે રમેશ ધડુક જે છે તેમના દ્વારા કમિટી બોલાવવામાં આવી હતી અને તપાસ માટે ચાર કમિટી રચવામાં આવી છે. ત્રણ સાંસદ સહિત ચાર કમિટી તપાસ કરશે. વહેલી તકે મૃતકના પુત્રને નોકરી મળે, જૂનાગઢ આધેડ મૃતદેહ સ્વીકારવા મુદ્દે સમાધાનને લઈને જે મહત્વપૂર્ણ બાબત છે, રમેશ ધડુકનું નિવેદન સામે આવ્યું છે. જે રીતે કહી શકાય કે મહત્વપૂર્ણ બાબત, જે રીતે જૂનાગઢમાં આધેડ દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો હતો અને જે પરિવારજનો દ્વારા જે રોષ ઠાલવવામાં આવ્યો અને છેવટે જે રબારી સમાજ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું અને રમેશ ધડુક પરિવાર સાથે પહોંચ્યા અને મહત્વપૂર્ણ બાબત અને તેમણે જણાવ્યું કે વહેલામાં વહેલી તકે તેમને નોકરી આપવામાં આવે આધેડના પુત્રને. ને આ સાથે જ વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વૈશાલી જોડાઈ ગયા છે. વૈશાલી, જણાવશો શું અપડેટ મળી રહ્યા છે હાલ? ચોક્કસ. જયારે આજે રબારી સમાજ એકઠો થયો છે ત્યાં જે પોરબંદર સાંસદ રમેશ ધડુક, જૂનાગઢ સાંસદ જે રાજેશ ચુડાસમા છે અને જિલ્લાના જે પ્રમુખ છે કિરીટભાઈ, તે અહીંયા ઉપસ્થિત થયા છે. ખાસ કરીને જે સમાજની સાથે તેમણે મિટિંગ ગોઠવી અને તેના જે ભુવાતા છે તેની સાથે બેઠક કરી અને ખાસ કરીને હાલ જે છે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર લોકોની કમિટી બનાવવાની છે, જેની અંદર રાજેશ ચુડાસમા, જે રમેશ ધડુક, કિરીટભાઈ પટેલ અને જે રણછોડભાઈ રબારી છે તેમની કમિટી દ્વારા હાલ આગળ 26 તારીખ પછી આ જે બાબત છે તેનો ખાસ નિર્ણય લેવામાં આવશે અને હાલ જે એ લોકોના પ્રશ્નનું સોલ્યુશન આવશે તેવી પણ બાહેંધરી આપેલી છે. જી બિલકુલ વૈશાલી, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. જૂનાગઢની ઘટના, જૂનાગઢમાં આધેડ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો અને જે આધેડનો જે મૃતદેહ છે તે સ્વીકારવા માટે સમાધાનનું જે નિવેદન છે રમેશ ધડુક દ્વારા આપવામાં આવ્યું છે. મારી વાત સાંભળો, જે જવાબદાર અધિકારીઓ હશે કે જે કોઈ હશે એની હવે પગલાં લેવામાં આવશે અને મૃતક પરિવારને જો નોકરીમાં એનું આવતું હશે તો વહેલામાં તકે એને નોકરી આપવામાં આવશે. જો 26મી પછી વિજયભાઈ રૂપાણી સાથે બધા સમાજના આગેવાનો, બધા ભૂવા હતા સાથે લઈ અને મિટિંગ, અધિકારીઓ ગણપતભાઈ વસાવા, પ્રદીપસિંહ, તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને આનો યોગ્ય નિર્ણય કાઢવાનો. આગેવાનો માની ગયા છે? હા, આગેવાનો માની ગયા છે અને અમે અત્યારે સ્વીકારવામાં આવશે. મુખ્ય મુખ્ય એમની માંગણી કઈ સ્વીકારી છે અથવા તો કઈ તારીખે હવે સરકાર સાથે બેઠક? તમે મારી વાત સાંભળો, એ બધી ચર્ચા આગેવાનો સાથે થઈ ગઈ છે અને એ જાહેરમાં કોઈ ચર્ચા કરવાની નથી.
પણ એમાં વધારે વધારે આગેવાનો બધી માગણી સ્વીકારી લીધી અને સહમત છે. આ બધા મુખ્યમંત્રી સાથે, આમરે ભાઈ પ્રદીપસિંહ સાથે અને બધા એ ટેલિફોનિક વાતચીત કરી અને આ ચર્ચા બધી ત્યાં રૂબરૂ બેસી અને જે કઈ પ્રશ્નો હશે એનો નિવાડો વહેલામ વહેલી તકે આવશે. તમે પત્રો લખ્યા છે નીતિનભાઈ, એવું કીધું કે જવાબદારીમાંથી છટકી રહ્યા છે, પત્રો ન લખવા જોઈએ. અરે ના, પત્રો મારી વાત સાંભળો, કોઈ પણ વસ્તુનું પહેલા પત્રથી જાણ કરવી પડે પછી અમે બોલીએ. કે પેલા કઈ લખ્યું ન હોય કે કોઈ રજૂઆત ન કરી હોય. નીતિનભાઈ કેમ એવું કહે છે? હવે ઈ જે કહેતા હોય પણ પત્ર તો લખવો પડે ને. તમારું શું કહેવાનું? ના ભાઈ, એમાં મારે કઈ વિવાદમાં કઈ પડવું નથી, પણ અમે તો નિષ્ઠાપૂર્વક અહીં જે કઈ છે પ્રશ્ન એનો નિવાડો કેમ આવે એ કરવાનું છે. આટલું કહી અને વાત પૂરી કરી. લાઈવ જોડે ગયા છે અમારા સંવાદદાતા કામેશ ચોકસી. કામેશ, જણાવશો કે જે રીતે માહિતી સામે આવી રહી છે, રબારી સમાજ દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જૂનાગઢમાં જે આધેડ હતા તેમને આપઘાતને લઈને અને રમેશ ધડુકે જે નિવેદન આપ્યું છે તેને લઈને આપનું શું કહેવું છે? બિલકુલ ચોક્કસ, આપણે જણાવી દઉં કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે કે જૂનાગઢમાં જે પણ આધેડના આપઘાતની જે ગઈકાલે ઘટના બની હતી અને સમગ્ર વિવાદ સામે આવ્યો હતો કે જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, સૌથી મહત્વની બાબત એ સામે આવી હતી કે જે પણ આધેડના બંને પુત્રો જે હતા તેમણે એલઆઈડીની જે પરીક્ષા આપી હતી અને પરીક્ષામાં ક્યાંક ગેરરીતિની વાત સામે આવી હતી અને જેને લઈને બંને પુત્રોને સરકારી નોકરી ન મળતા આધેડે આ કરુણ પગલું ભર્યું હતું અને આપઘાત કર્યો હતો. વિદ્યુત સહાયકની કચેરીમાં આપઘાતની ઘટના બની હતી અને જેને લઈને સમગ્ર મામલો ગરમાયો હતો. ત્યારબાદ આ વિવાદ વકરતો ગયો. એક બાજુ એ પણ સામે રબારી સમાજના સમુદાયના લોકો પણ જોડાયા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેને લઈને પણ ઉગ્ર પ્રત્યાઘાત સર્જાયા હતા. આ તમામ બાબતોની વચ્ચે ત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે બિલકુલ કામેશ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.